બંધ કરવા અરજી કરનાર પરિવાર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. 15 થી 17 રાઉન્ડ અરજી કરનાર પરિવાર ઉપર ફાયરિંગ કરાયું. 3 કાર લઈ આવેલ 15 થી વધુ લોકોએ ફાયરિંગ કર્યા હતા. ગેરકાયદેસર પથ્થરના ખોદકામની ચાલતી ખાડો બંધ કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી, અરજી કરી હતી, જે બાદ ફાયરિંગની ઘટનાને લઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ફાયરિંગ કરનાર ઇસ્મો ફરાર બન્યા છે. આપને એ પણ જણાવી દઈએ કે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ મોડી રાત સુધી તપાસમાં જોડાયા હતા. ભોગ બનનાર પરિવારે ખનીજ માફિયાઓના ડરથી આત્મવિલોપની પણ ચીમકી આપી છે. સુતાજભાઈ છે, 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલી રહ્યું છે, તે બાબતે ખનીજ માફિયા અમારા પપ્પાએ અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે. એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે FIR દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા. દેવેન્દ્ર ગોરીચા, પછી જયપાલ ડોડિયા, હામદ ભરવાડ, કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા. એ રાતે અમે ઘરે આવ્યા પછી રાત એ જ રાતે અમારા ઘરની બહાર અમે 10 થી 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે, અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું. કેટલા જણા હતા, કેટલી ગાડીઓ? ત્રણ ચાર ગાડીઓ હતી એમાં ઘણા બેઠા હતા. સુતાજ યાદવ છે, એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે. એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી. આ બનાવ છે, એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024 રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે, એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો એવું પ્રથમ દ્રષ્ટિએ જણાયા છે. અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG, DYSP લીંબડી, CPI લીંબડી અને CPI ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે. હાલ કેટલા તોમદાર હોય શકે સાહેબ આવનારા? એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોયેથી ઓળખે છે, એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા. વાહન લઈને આવ્યા, 3 ગાડીઓ એમની હતી, એક બોલેરો ગાડી અને 2 સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા. એટલે હાલ એક આરોપી છે, એમને એ લોકો નામથી ઓળખે છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદામડા ગામમાં ફાયરિંગની ઘટના બની છે. ગત મોડી રાત્રે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં ખનીજ માફિયાઓનો આતંક વધી ગયો છે. ત્યાં એક અરજદારે કલેક્ટરને અરજી આપી હતી કે સાયલામાં સુદામડા ગામમાં ખનીજ ચોરી થઈ રહી છે. ત્યાં તેનું પરિણામ એવું આવ્યું કે રાત્રે ગત મોડી રાત્રે 15 જેટલા ઇસમોમાં 3 ગાડીઓ લઈને 16 થી 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઘટનાઓ વધી રહી છે ત્યારે ખડા પગે તંત્ર ત્યાં હાજર ને હાજર રહ્યું હતું. તો પણ અત્યારે ખનીજ ચોરી કે ખનીજ માફિયાઓમાં કોઈ પણ ડર નથી. સુરેન્દ્રનગર ઇન્ડિયા. જૂનાગઢ જિલ્લાના સતાધાર નજીકનો વિડીયો વાયરલ થયો છે. આપને જણાવી દઈએ કે સિંહના આટા ફેરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 2 સિંહ ધોળા દિવસે લટાર મારી રહ્યા છે, દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે સિંહનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ